नमस्कार मित्रों, आरोग्य क्षेत्र साथे जोड़ायेला रियल न्यूज चैनल ना विशेष कार्यक्रम प्राणवायु में आपनो हार्दिक स्वागत छे। आजनो विषय मित्रों आप सौ माटे कदाच खूब जाणीतो विषय कही शकाय एवो ज विषय छे। आपने खूब आनंद पण आवशे अने कदाच घणा बधा लोको आपनी आसपास एवा हशे के जेम कहता हशे के अमे पूरी रीते स्वस्थ छीए, पण कदाच ए व्यक्तिओ पण आ बीमारीथी पीड़ाता होई शके छे। बीमारीनु नाम पाड़ता पहला हूँ कदाच ए वात कहेवानुं नहीं चूकूं के घणा ने जागता नड़वानी टेव होय छे अने घणा तो ऊंघमां पण नड़ता होय छे। हाँ, कदाच विचार आवशे के ऊंघमां केवी रीते नड़ी शकाय, पण ज्यारे मोटा मोटा नसकोराओ बोलावामां आवता होय त्यारे आपणी पासे सूतेल व्यक्तिनी ऊंघ क्यारेक एवुं बनतुं होय छे के दिवसो सुधी हराम थई जती होय, अने क्यारेक क्यारेक तो बाजूमां सूतेलो हमसफर एवुं पण कहता होय કે કેવા દિવસો હતા કે જ્યારે તમારી યાદોમાં ઊંઘ નહોતી આવતી, અને હવે કેવા દિવસો છે કે તમારા નસકોરામાં ઊંઘ નથી આવતી। આવું ન થઈ શકે એના માટે પણ કંઈક ચોક્કસ ઈલાજ હોય છે, પણ આ કેવા પ્રકારની બીમારી છે અને હકીકતે શું બીમારી છે કે કેમ, ઘણી બધી રસપ્રદ વાતો લઈને આજે અમે એક વિશેષ કાર્યક્રમ સાથે આપ સૌની વચ્ચે ઉપસ્થિત થયા છીએ। આપણી સાથે શહેરના ખૂબ જ નામાંકિત તબીબ ડોક્ટર સંદીપભાઈ પટેલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। સંદીપભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે રિયલ ન્યૂઝ ચેનલના સ્ટુડિયોમાં। સંદીપભાઈ ENTમાં MS છે અને આ સાથે ENT એસોસિએશનમાં નસકોરાના વિષય પર અનેક વખત વ્યાખ્યાનો આપી ચૂક્યા છે, અને ખાસ નસકોરાના વિષય પર તેમણે અનેક સંશોધનો કર્યા છે, અને આ સંશોધનો આજે આપ સૌ સમક્ષ રજૂ થવાના છે। શહેરની અને રાજ્યની અને નેશનલ લેવલની તમામ ચેનલો પર તેઓ આ વિષય પર અનેક કાર્યક્રમો પણ કરી ચૂક્યા છે। આજે આપણી વચ્ચે જ્યારે સંદીપભાઈ સરસ મજાની વાતો લઈને ડૉક્ટર સંદીપ ઉપસ્થિત છે, ત્યારે સૌથી પહેલાં તો સાહેબ, નસકોરા એ શું બીમારી છે? નસકોરા નોર્મલ નસકોરા બધાને જ બોલતા હોય, પણ સામાન્ય કરતાં વધારે નસકોરા હોય જે તમને અને તમારા બેડ પાર્ટનરને હેરાન કરતું હોય એ એક બીમારી જ છે। એને સમજવું બહુ જરૂરી છે। સામાન્ય રીતે આપણા સમાજમાં એવી વાતો ચાલે કે નસકોરા બોલે છે મતલબ એ સુખી જીવન છે, એનું ઊંઘ બહુ સારી આવે છે અને એ માણસને કોઈ તકલીફ છે જ નથી, પણ એના કરતાં ઊંધું હોય છે। જેટલા જોરથી નસકોરા બોલતા છે એટલી તકલીફ વધારે છે। હવે મોસ્ટલી તમે જોતા હશે કે થોડા તો નસકોરા બધાને બોલે, એ નસકોરા બીમારી નથી, પણ જે નસકોરા એટલા જોરથી બોલે કે બાજુવાળાને હેરાન કરે છે એ તમારા માટે બી હાનિકારક છે, કે તમારા હાર્ટને બધાને અફેક્ટ કરી શકશે। હું તમને આખું એક્સપ્લેન કરીશ, જેમ કે તમે નસકોરા કેમ બોલે તે આપણે સમજીએ પહેલાં તો। દિવસ દરમિયાન જ્યારે આપણે જાગતા હોઈએ છીએ ત્યારે આપણું મગજ, આપણું બોડી પાર્ટ્સ ને આપણી બધી વસ્તુ એક્ટિવ હોય છે, અને આપણે જાતે શ્વાસ લઈએ છીએ અને આપણે ઓક્સિજન પૂરું મળે છે, પણ રાત્રે સૂતી વખતે ઓક્સિજન નથી મળતું એટલે માણસને નસકોરા લેવા પડે છે। તે બી હું તમને એક રીતે સમજાવું કે જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે મગજ, હાથ પગ, બધી વસ્તુ રિલેક્સ મોડમાં હોય, બધું સૂઈ ગયું હોય, ખાલી આપણું હાર્ટ ફૂલ ફ્લેશ વિધાઉટ સ્ટોપેજ, એકદમ એક સેકન્ડ સ્ટોપ નહીં થતું, હાર્ટને કન્ટિન્યુઅસ કામ કર્યા કરે। હવે હાર્ટનું મેઇન શું છે, એને શું જોઈએ? ઓક્સિજન। હવે રાતે સૂતી વખતે આપણે જે સૂઈ ગયા હોય તો આપણું શ્વસન ક્રિયા એટલે નાકથી લઈને ફેફસા સુધીની જે આપણી નળી છે તે ક્યાં ને ક્યાં બ્લોક થાય છે, અને બ્લોક થાય છે તો આપણા હાર્ટને ઓક્સિજન નથી પૂરું પડી શકતું, તો હાર્ટને ઓક્સિજન નથી મળતું તો હાર્ટ રૂંધાય છે, તો હાર્ટ પછી આપણા બ્રેનને ડિમાન્ડ કરે કે મને ઓક્સિજન નથી મળતું, અને બ્રેન રસ્તો ખોલે છે અને જે ભાગ બંધ થઈ ગયો એને વાઇબ્રેટ કરે છે, એને વાઇબ્રેટ એટલે આવી રીતે અવાજ થાય અને નસકોરા બોલે અને રસ્તો ખુલ્લો થાય અને ઓક્સિજન અંદર જાય, અને એવી રીતે આપણા હાર્ટને ઓક્સિજન મળતો હોય છે। ફરી આપણે સૂઈ જઈએ, ફરી બેભાન થઈ જાય છે, ફરી હાર્ટને બ્લોક થાય છે અને હાર્ટ મગજને કહે છે, અને એવી રીતે આખી રાત ઓક્સિજન લેવા માટે શરીર પ્રયત્નો કર્યા કરે છે, એટલા માટે માણસ નસકોરા બોલતા હોય છે। જી, તો જે નસકોરા લેનાર વ્યક્તિ છે, આપ સૌને જે પ્રમાણે સાહેબે કહ્યું એ પ્રમાણે નસકોરા એક ગંભીર બીમારીનું સ્વરૂપ પણ લઈ શકે છે, તો લક્ષણો વિશે થોડી સાહેબ ચર્ચા કરીએ તો કેવા પ્રકારના લક્ષણો સામાન્ય રીતે જોવા મળતા હોય છે? હા, એટલે સામાન્ય રીતે તો લોકો કહે છે કે તમારા અવાજ બહુ આવે છે, એમના વાઇફ કે એમના ફ્રેન્ડ્સ ક્યાં બી ગયા હોય તો કે ભાઈ તું મારી જોડે નહીં ઊંઘતો, તું બીજા રૂમમાં હોઈ જા, મારે તો એના ફ્રેન્ડ્સ ના જ પાડતો હોય, કાં તો રૂમમાં હોટલમાં એકલા રૂમ લેવું પડતું હોય છે, કાં ટ્રેનમાં લોકો કહેતા હોય છે કે ભાઈ તમે નહીં સૂતો ને તમે આખું અમારે બોગી નહીં સૂઈ શકશે, એવા કમ્પ્લેન તો હોય જ છે, એ તો બીજા લોકો તમને આવીને કહે છે, પણ તમને શું થાય છે? જેને નસકોરા વધારે હોય, મેં તમને જે પ્રમાણે કીધું કે મગજ સૂઈ નથી શકતું કેમ કે હાર્ટ એને વારંવાર જગાડે છે નસકોરા બોલવા માટે,
તો એટલે એની ઊંઘ પૂરી નથી થતી. નોર્મલી એ માણસ સૂઈ ગયો છે 6 થી 8 કલાક, પણ મગજ શાંતિ રીતે 2 જ કલાક સૂઈ શક્યું હોત, બાકી 5-6 કલાક એને ઊંઘ જોડે ફાઇટ જ કરી છે નસકોરા બોલાવવા માટે. એટલે મગજની ઊંઘ, મતલબ આપણી મગજની ઊંઘ પૂરી થઈ શકતી નથી. એટલે જ્યારે દિવસે જાગે ત્યારે ફ્રેશ નહીં હોય, સવારે જાગે ત્યારે એનું મોડું સુકાતું હોય, માથું દુખતું હોય, પછી દિવસ દરમિયાન એને ઝોકા આવતા હોય, દિવસ દરમિયાન ઊંઘ પૂરી ના થઈ હોય. તો તમે જોયા હશે કે અમુક માણસ આપણી જે વાતો કરતા બેઠા બેઠા સૂઈ જાય, ઓફિસમાં બેઠા હોય કંઈ કામ નહીં હોય તો સૂઈ જતા હોય છે, પછી દિવસ દરમિયાન થાક લાગે, કામ કરવાની ઈચ્છા નહીં થાય, એવું લાગે એક જગ્યાએ બેસી રહ્યું તો વધારે સારું. પછી એવા સિમ્પટમ્સ જે આવે કે અમુક લોકો એવું કહે કે અમે ગાડી ચલાવીએ છીએ તો અમને ઝોકા આવે, ખબર નથી પણ ઝોકા કઈ રીતે આવી જાય છે, એ બી એક લક્ષણ છે નસકોરાના. કેમ કે આ બધા લક્ષણ એટલા માટે થાય છે કેમ કે માણસને ઊંઘ પૂરી નથી થતી. યાદદાશ ઘટી જવી એ બી એક પ્રકાર લક્ષણ જ છે આ નસકોરાની બીમારીની. એકચ્યુઅલી આ બીમારી નામ છે ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા સિન્ડ્રોમ, નસકોરા તો એનું સિમ્પટમ છે. બરાબર છે. ઓકે, તો ખાસ આપે કહ્યું એમ કે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં સૂતી વખતે પ્રાપ્ત નથી થતો. જનરલી જાગતા હોઈએ ત્યારે ઓક્સિજન છે પૂરતા પ્રમાણમાં મળી જતો હોય, તો આવું સૂતી વખતે કેમ થતું હોય છે કે પૂરતા પ્રમાણમાં નથી? હા, એટલે જો આ નસકોરાન બીમારી છે, તમે જોયું હશે કે મિડલ એજ પછી સ્ટાર્ટ થાય, 35 વર્ષ 40 વર્ષ પછી આ સ્ટાર્ટ થાય. યંગ એજમાં બહુ ઓછું હોય છે, નાના છોકરામાં નસકોરા બોલતા હોય છે, પણ આખી વસ્તુ જ અલગ છે. એ લોકોને નાકની પાછળ મસાક એ બધા કમ્પ્લેન હોય છે, તો એ પ્રમાણે એ લોકો નસકોરા બોલતા હોય. પણ મોસ્ટલી બચ્ચામાં અનકોમન છે, એડલ્ટમાં અનકોમન છે, પણ જેમ જેમ એજ વધતી જાય 35 વર્ષ પછી શું થાય છે કે જેમ જેમ એમ ઉંમર વધે છે તેમ નાકથી લઈને ફેફસા હોતી, મતલબ નાકમાં કંઈ પ્રોબ્લેમ હોઈ શકે, તાળવું જે છે આપણું, ત્યાંના મસલ્સ માંસપેશીઓ ઢીલા પડતા જાય. કેમ કે નસકોરા કોઈ બી દિવસ તમે જોશો તો મજૂર માણસને નસકોરા નહીં બોલશે જે હાર્ડવર્ક કરે છે, કેમ કે એના બધા મસલ્સ બોડીના એક્ટિવ છે, એકદમ ટાઈટ છે. પણ આપણા મોસ્ટલી નસકોરા બીમારી કોની કોમન છે? જે લોકોની લાઈફ એકદમ સિડેન્ટરી લાઈફ છે, જે લોકોની સિડેન્ટરી લાઈફ છે, જે લોકોને વધારે કામકાજ મહેનતવાળું કામકાજ નથી, એ લોકોને જ નસકોરા બોલતા હોય છે. એટલે એ કામકાજ નથી, મહેનત નથી, એટલે બધા માંસપેશી આપણા લચકવા લાગે અને રાતે સૂતી વખતે પાછળ પડી જાય. સ્પેશિયલી જ્યારે આપણે સીધા સૂતા હોય ત્યારે વધારે પ્રોબ્લેમ થાય, કે એ વસ્તુ જીભ છે આપણી, તાળવું છે આપણું, નાકના ભાગ છે, પાછળ પડી જતા હોય છે અને પછી રસ્તો બ્લોક કરે છે. રસ્તો બ્લોક થાય છે અને હાર્ટનું ઓક્સિજન નથી મળતું, કેમ કે સૂતી વખતે બધી વસ્તુ રિલેક્સ મોડમાં હોય, એટલે બોડીને જાતે કામ કરવું પડે. નોર્મલ માણસ જેને હોય, જેને મસલ્સ ટાઈટ હોય, એ લોકો જાતે શ્વાસ લઈ લે, ઓક્સિજન મળી જાય તો કંઈ વાંધો નથી. એટલે આ કોમન બીમારી છે 35 વર્ષ પછી. એટલે નસકોરા ક્યારે ચાલુ થાય કોઈ નહીં કહી શકે, પણ જે લોકોને સિડેન્ટરી લાઈફસ્ટાઈલ છે, જે લોકોને વજન વધતું હોય, એ લોકોને વધારે જોવા મળે છે. ઓકે, એટલે બેઠાડું જીવન જીવતી વ્યક્તિઓમાં કદાચ આ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે એવું કહીએ. પણ જ્યારે આપે કહ્યું કે ઓક્સિજનની માત્રા ઘટી જતી હોય છે, તો એવા કદાચ સંજોગો ઊભા થઈ શકે ખરા કે ગંભીર બીમારીઓનો શિકાર બની શકે? હા, મારે એકચ્યુઅલી નસકોરા વિશે લોકોને જાગૃત કરવાનું એક જ કારણ છે કે લોકોને ખબર પડવી જોઈએ કે નસકોરાના લીધે માણસને એટેક પણ આવી શકે છે. હવે કઈ રીતે બી તમને હું સમજણ પાડું. હવે નોર્મલી તમે જોયું હશે, તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે ક્યાં પેપરમાં વાંચ્યું હશે કે તમારા સગામાં દૂરમાં કે કોઈને એટેક આવેલો હતો, કોઈને પેરાલિસિસ થયેલું હતું કે સડનલી કોઈ બેડ પર એક્સપાયર થઈ ગયું. આ બધા ઇવેન્ટ મેજોરિટી ઓફ કેસીસમાં આપણે જોયા છે, 90% કેસીસમાં કે રાત્રે ઊંઘમાં જ જોવા મળે છે. એટેક ઊંઘમાં આવે છે, કોઈ સાંભળ્યું કે કાકા રાતે સુઈ ગયા સવારે ઉઠ્યા નહીં, ઊંઘમાં એટેક આવી ગયો. તો આ બધા મેજોરિટી કેસીસ આપણને ઊંઘમાં જોવા મળે છે. બરાબર. એટલે શું થાય કે કેમ થાય તમને કહું કે હવે તમે જે મેં કીધું કે નાકથી લઈને ફેફસા સુધી રસ્તો બ્લોક થઈ ગયો છે, હાર્ટને ઓક્સિજન નથી મળતું, હાર્ટ બ્રેને ડિમાન્ડ કરે કે ભાઈ રસ્તો ખોલો, જો એ તરત ખુલી જાય નસકોરા રૂપે તો ઠીક છે, પણ જો એમાં ખુલતા વાર લાગે. તમે જોયું હશે કે અમુક માણસ નસકોરા બોલતા પહેલાં શ્વાસ બિલકુલ અવાજ ઝીરો હોય, પછી અચાનકથી જોરથી અવાજ કરે, તો એ જે ઝીરો અવાજ હોય એ દરમિયાન હાર્ટને બિલકુલ ઓક્સિજન નથી મળતો, ઓલમોસ્ટ ઝીરો ઓક્સિજન થઈ ગયું છે. ઓકે, તો શું થતું હોય છે કે આપણે હાર્ટને ઓક્સિજન નથી મળતું, હાર્ટ ડિમાન્ડ કરે બ્રેનને રસ્તો ખુલે ઠીક છે, રસ્તો ના ખુલે તો ઓલરેડી એ પેશન્ટ અગર ડાયાબિટીક હોય, એનું કોલેસ્ટ્રોલ પ્રમાણ હોય કે કઈ બી બીમારી હોય, અગર હાર્ટને ઓક્સિજન નથી મળતું, હાર્ટ બરાબર પંપ નથી કરી શકતું, તો એ જઈને ત્યાં બ્લોક થઈ ભેગું થઈ જશે અને હાર્ટ એટેક આવી શકે છે. મગજમાં ઓક્સિજન નહીં પહોંચે, લકવો મારી શકે છે, અને કોઈક વાર તો રસ્તો ખુલે જ નહીં ખુલે, માણસ બહુ પ્રયત્નો કરે તો માણસ પથારીમાં મરી બી જતો હોય છે. એ કોને થાય જેને ઓલમોસ્ટ 15 થી 20 વર્ષ સુધી નસકોરા એકદમ જોર જોરથી બોલતા હોય? તો આ બધા ગંભીર બીમારી સીધા નસકોરા રિલેટેડ છે, પણ એ બહુ બધા લોકોને નથી ખબર કે નસકોરા એટેક માટે રિસ્પોન્સિબલ છે. તમે સિમ્પલ વિચારજો કે બધા એટેક રાત્રે જ કેમ આવે, તમને જાતે જ આન્સર મળી જશે. ઓકે, એટલે ખાસ ઓક્સિજન નથી મળતું અને નસકોરા એક સિમ્પટમ્સ જેમ સરે કહ્યું એક બીમારીના છે, તો સામાન્ય નસકોરા તો લગભગ બધા બોલાવતા જ હશે એમ,
પણ હવે પોતે જે નસકોરા બોલાવે છે એ સામાન્ય છે કે અસામાન્ય છે એ માપવું કદાચ જીવનસાથી માટે પણ અશક્ય હોય તો એવા સમયે એનું કોઈ તબીબી પરીક્ષણ ખરું? હા, એટલે નસકોરા તો પેસ્ટ જો સામાન્ય નસકોરા હોય તો આઈ ડોન્ટ થિંક કે કોઈ બી તમારા વાઇફ કે તમારા ફ્રેન્ડ્સ તમને કહેશે કે ના ભાઈ તને નસકોરા, કે એ તો બધાને જ બોલતા હોય. થોડા વધારે નસકોરા તમારા ફ્રેન્ડ્સ કે તમારા વાઈફ કહેતા હોય કે ભાઈ તમે એકવાર બતાવો, મતલબ એ નસકોરા થોડા વધારે હશે તો જ એ કહેતા હશે. હવે એનું નિદાન, નિદાનમાં સૌથી પહેલાં છે કે મારે એનું એક રિપોર્ટ કરવો પડે, ડેટ ઇઝ કોલ્ડ સ્લીપ સ્ટડી. સ્લીપ સ્ટડી મતલબ એના બે રીતે થાય. એક તો અમે મોસ્ટલી હું કરું છું કે પેશન્ટના ઘરે માણસને મોકલાવું અને આખી રાતનો રિપોર્ટ થાય કે આખી રાતમાં કેટલા નસકોરા બોલ્યા, કેટલી વાર બોલ્યા, ઓક્સિજન લેવલ નોર્મલી જાગતામાં કેટલું હતું ને સૂઈ ગયો ત્યારે કેટલું પહોંચ થઈ જાય છે, અને તમે કયા સ્ટેજમાં છો એના પરથી એક સ્ટેજિંગ બને, સ્ટેજ 1, 2, 3, 4. તો એના પરથી આપણને આઈડિયા આવે કે તમે કયા, તમારું કેટલું સિવિયર છે. અગર તમારું સ્ટેજ 4ની ઉપર છે મતલબ તમે કેન્ડિડેટ છો, હાર્ટએટેક તમને આવી શકે છે અગર સ્ટેજ 4ની ઉપર હોય તો. એ સ્લીપ સ્ટડીમાં આપણને આઈડિયા આવે. પછી સ્લીપ સ્ટડી કર્યા પછી એનું નિદાન કરવું, એ સમજો કે એનું નિદાન કરવું કે ક્યાં ક્યાં બંધ છે. નસકોરા તો બોલે છે, સ્લીપ સ્ટડીમાં આવ્યું કે ચલો મારે ચોથો સ્ટેજ છે, બંધ ક્યાં છે. તો સ્લીપ એન્ડોસ્કોપી કરું છું. વળી સ્લીપ એન્ડોસ્કોપી કે હું ઇન્જેક્શન નાખીને પેશન્ટને મારી સામે સોડાવું અને દૂરબીન નાખી, મતલબ મારી સામે નસકોરા બોલાવું, દેશી ભાષામાં મારી સામે નસકોરા બોલાવું અને એને શું કહેવાય, એનું રેકોર્ડિંગ કરું કે કયો ભાગ બંધ થાય છે. નાક છે, તાળવું છે, જીભ છે, સ્વર પેટી પાસે કઈ, મતલબ આ ચારમાંથી કોઈ એક જગ્યા બ્લોક છે કે ત્રણે ચાર બ્લોક છે. અને પછી હું પેશન્ટ, આપણે ડિસ્કસ કરીએ પેશન્ટ જોડે કે ભાઈ આ જગ્યા બ્લોક છે, તો આપણને ખબર પડે કે બ્લોક ક્યાં છે અને સ્લીપ સ્ટડીમાં ખબર પડે કે તમે કયા સ્ટેજમાં છો. બરાબર, એટલે બે પ્રકારના પરીક્ષણો થકી આપ નિદાન પર પહોંચો, એક તારણ પર પહોંચતા હોવ છો કે આ પ્રકારે આ બીમારીથી વ્યક્તિ પીડાઈ રહે છે. તો જનરલી તમારી પાસે પેશન્ટ્સ ઘણા બધા આવતા હશે, આમ એકચ્યુઅલમાં નસકોરાથી સીધી અસર કોઈ શરીર પર જણાતી નથી હોતી અને લગભગ ઘણા બધા લોકો આ બીમારીથી પીડાતા હોઈ શકે છે, પણ સામાન્ય સંજોગોમાં જ્યારે પેશન્ટ તમારી પાસે આવે છે ત્યારે આ વાત સાથે કેવી રીતે સહમત થતા હોય છે? હા, એટલે મારે બધા પેશન્ટ એક તો સમજણ પડે, જેમ કે અત્યારે હું ઇન્ટરવ્યુમાં કીધું મેં બધું, આ બધી વસ્તુ મારે પેશન્ટ જો ડિસ્કસ કરવી પડે, કેમ કે પેશન્ટને એવું છે કે નસકોરા છે ચાલો બતાવી આવીએ, આ તો કીધું ચાલ બતાવ્યા, કે એ લોકોને અંદરથી ઇન્ટરેસ્ટ ન હોય કે હા નસકોરા બીમારી છે, એ લોકો સુખની નિશાની ગણતા હોય છે. એ લોકો સમજે કે આ નસકોરા જ બોલે છે ને એમાં શું છે. પણ જો સામાન્ય કરતાં વધારે નસકોરા, મેઇન મારે દર વારંવાર એક વસ્તુ કહેવું કે સામાન્ય કરતાં વધારે નસકોરા જે તમારા ફેમિલી મેમ્બર કે તમારા ફ્રેન્ડ્સ સર્કલ બોલતા હોય તો એને સિરિયસલી લેવું જોઈએ. અને એકવાર સ્લીપ સ્ટડી થઈને આપણને આઈડિયા તો આવી જશે કે તમે ક્યાં છો. સ્લીપ સ્ટડીમાં આવે કે સ્ટેજ 1st, 2nd છે તો આપણે એવું કે સિરિયસ નથી, પણ જો સ્ટેજ 3, 4 છે તો પછી શું કરવા, આપણે એટેક તરફ જવું, આપણે ઈલાજ કરીએ વધારે સારું. તો શું એની કોઈ ઈલાજ માટે કોઈ ખાસ પ્રકારની દવાઓ લેવામાં આવે છે કે સર્જરી કરવામાં આવતી, શું ઈલાજ છે એનો ચોક્કસ? નસકોરાનું સૌથી પહેલા એક વસ્તુ કહું કે એની કોઈ દવા નથી. દવા એટલે નથી કેમ કે નસકોરા ક્યારે બોલે, ઊંઘમાં. નોર્મલ માણસો કે થતું નથી, બીમારી તો છે નથી. હવે મારે ગોળી આપવી હોય તો પેશન્ટને ઊંઘવા નહીં દેવાની, ડેટ ઇઝ નોટ પોસિબલ. આપણને બી ખબર કે આપણને નોર્મલી 6 થી 8 કલાક ઊંઘ જોઈએ, તો ગોળી એની થઈ જ નહીં શકે. ગોળી મારે પેશન્ટ ના ઊંઘાડું તો બીજી બધી તકલીફ ચાલુ થાય, બીજા બધા બોડી સિમ્ટમ્સ ચાલુ, બીજા બધા બોડીને હેરાન ગતિ થાય, એટલે દવા નથી. હવે અત્યાર સુધી એટલે ઈલાજ હતો એક સીપેપ મશીન, એ છે હજી બી છે અને ઈલાજ સારો બી છે. સીપેપ મશીન શું હોય છે કે એક મશીન આવે તે તમારે અહીંયા મોઢા પર કે નાક પર ફેરીને સૂઈ જવાનું અને મશીન એક પ્લગમાં લાગેલું હોય અને એમાંથી તમને આખી રાત ઓક્સિજન મળ્યા કરે. ઓકે, અને આખી રાત તમને ઓક્સિજન મળ્યા કરે, તમે નસકોરા મટી જાય, નસકોરા મટી જાય, તમે સવારે એકદમ ફ્રેશ હો, બધું સારું હોય અને મશીનથી તમને લાગે કે ઊંઘ સરસ આવી છે. પણ લોકો સમાવ મશીન યુઝ નથી કરતા. અગર કોઈ પાસે હશે તો એમાંથી આઈ થિંક કે 40% યુઝ કરતા, બાકી 60% મશીન મૂકી દીધું કબાટમાં. કેમ કે લોકો એક તો મેલે આને સિરિયસ નથી સમજતા નસકોરાને, બીજું કે આ પેઈને શું પેશન્ટને કમરસમ લાગે. પેશન્ટ કહે કે યાર આ રાખી રાખ પેઈને શું, મારે ક્યાં બી જવું તો ઉચકીને જવું પડે, ટ્રેનમાં બસમાં કોઈના સગાના ત્યાં લોકો બધા પૂછપૂછ કરે, મને 50 સવાલનો જવાબ આપવું પડે, તો હું તો ઘરે જ પહેરું છું, બહાર નથી પહેરતો, ઘરે બી કોઈ કોઈ ભૂલી જાઉં છું, આ બધા જવાબ મને બહુ મળ્યા છે. એટલે મશીનથી લોકો ઓલમોસ્ટ, અમુક લોકો કંટાળી ગયા છે, અમુકને ફાઈ બી ગયું છે. જેને ફાઈ ગયું છે એને મશીન ખરાબી નથી, મશીન સરસ જ છે, પણ એક આપણું એક બોડીનો પાર્ટ બની જાય, આપણે એની સાથે સૂવું પડે. બપોરે શું હોય તો એની સાથે સુવાનું, રાતે શું હોય એની સાથે સુવાનું. ઓકે, બીજું કે તમે મશીન લાંબા ટાઈમ પહેરો, અરાઉન્ડ 1-2 વર્ષ પછી તમારાથી મશીન મુકાશે નહીં, કેમ કે મશીન તમારે ડિપેન્ડન્ટ બની જાય તમે બોડી. ઓકે, કેમ કે રોજ રાતે તમે પેઈને સુવો છો, તમે એનાથી જ ઓક્સિજન મળે છે, પછી બોડી શું કે ટ્રાય કરશે. ઓકે, બરાબર ને? હવે દેટ વોઝ ધ વન ઓપ્શન. હવે સેકન્ડ ઓપ્શન જે હું લઈને આવ્યો છું, જે આઈ થિંક ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત આઈ કેન સે ઇન સાઉથ ગુજરાત, કે હું ઓપરેશન કરું છું. પણ ઓપરેશન બી એવું નહીં કે સીધા આવ્યા કે ચલો અમુક સાંભળ્યું કે નસકોરા ઓપરેશન કર્યા અમને રિઝલ્ટ નહીં મળ્યો,
કેમ કેમ કે એમાં એવું નથી હોતું કે નાકની હાડકી વાંકે તો નાકનું ઓપરેશન કરી દો, ટોન્સિલ છે ટોન્સિલ કાઢ નાખો, એવું નથી હોતું. તો નસકોરાને સૌથી પહેલાં સ્લીપ સ્ટડી કર્યા પછી સ્લીપ એન્ડોસ્કોપી. સ્લીપ એન્ડોસ્કોપી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એમાં એનેસ્થેટિસ મારી સાથે હોય, ઇન્જેક્શન આપીને સુવડાવે, નસકોરા બોલાવે, રેકોર્ડિંગ થાય, રેકોર્ડિંગ સાથે પેશન્ટ ડિસ્કસ કરું કે ભાઈ આ આ આ આટલું બ્લોક છે અને પછી હું ઓપરેશન કરું તો રિઝલ્ટ આપી શકું છું. ઓકે, એમાં મોસ્ટલી નાક, તાળવું, જીભ અને સ્વર પેટીની આસપાસની જગ્યા, એ ચાર જગ્યાનું ઓપરેશન કરવું. ને ઓપરેશન એવું વસ્તુ કે હું કાયમ માટે રસ્તો ખોલી નાખું, પછી એમાં ક્યારે કોઈ મશીનની જરૂર પડતી નથી. બરાબર. પણ સ્લીપ સ્ટડીમાં જો સ્લીપ સ્ટડી બી એટલે બી કરાવવા માગે કે સ્લીપ સ્ટડીમાં અમુક બીમારી એવી હોય કે જેમાં ઓબસ્ટ્રક્શન હોય જ નહીં, જેમાં રસ્તો બ્લોક છે એના લીધે નસકોરા નથી બોલતા, મગજમાં બીજી બીમારીઓ છે એના લીધે નસકોરા બોલતા છે, તો એ કેસમાં આઈ ડોન્ટ થિંક કે સર્જરી બી હેલ્પફુલ થઈ શકે. ઓકે, પછી સીપેપ જ ઓપ્શન રહેતું હોય છે. અચ્છા, એટલે એવી પણ સંભાવનાઓ ખરી કે કંઈ બ્લોકેજ ના હોય પણ માનસિક રીતે કોઈક, હા એટલે બ્રેનનું સ્ટિમ્યુલસ નહીં આવતું હોય. નોર્મલી મેં તમને કીધું કે બ્રેનથી સ્ટિમ્યુલસ આવવું જોઈએ આ રસ્તો ખોલવા માટે. બરાબર. બ્રેન વીક થઈ ગયું હોય અને તમારું ઓબસ્ટ્રક્શન બી ના હોય, બ્રેન જ રિસ્પોન્સ ના કરતું હોય, તો ઇન દેટ કેસ બીમારી અગર ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા સિન્ડ્રોમ હશે. ઓબસ્ટ્રક્ટિવ મીન્સ ઓબસ્ટ્રક્શન, રસ્તો ક્યાં બંધ છે, એ હું રસ્તો ખોલી નાખું તો હું રિઝલ્ટ આપી શકું. રાઈટ, બરાબર. એટલે સર્જરી ઇઝ અ ગુડ ઓપ્શન અને પર્મનન્ટ ઓપ્શન છે. હું એકવાર ઓપરેશન કરી નાખું તો ઓલમોસ્ટ બધાને મટી જતા હોય છે. ને બીજું કે હું ઓપરેશન સ્ટેજ વાઇઝ કરું, નાક અને તાળવું ને જીભ કયા કયા કેટલું ઇન્વોલ્વ છે, કયા કયા સ્ટેજમાં, પહેલા સ્ટેજમાં આ કરું, સેકન્ડ સ્ટેજમાં આ કરું, ડેટ ડિપેન્ડ્સ. પણ મોસ્ટલી 90% કેસમાં નાક અને તાળવું વધારે ઇન્વોલ્વ હોય છે. જીભ અગર હોય તો હું સેકન્ડ સ્ટેજમાં બે એકાદ બે મહિના પછી કરતો હોઉં છું. અચ્છા, અને સામાન્ય રીતે આજે સર્જરીની પ્રક્રિયા છે કેટલા સમય સુધી ચાલતી હોય છે? ડિપેન્ડ્સ, અડધો કલાકથી બે કલાક સુધીમાં ઓપરેશન પતી જાય. અને પેશન્ટનું 24 કલાક મારા ત્યાં રાખું છું. પણ પછી એક જ વસ્તુ કે જેટલા પેશન્ટમાં ઓપરેશન થયા છે બધા એક જ વસ્તુ આવીને કહે કે મને સવારે ઉઠું તો એકદમ ફ્રેશ લાગે છે. ઓકે, મારી લાઈફ ચેન્જ થઈ ગઈ. બધાની પેલું શું કહેવાય છે, કામ કરવાની એફિશિયન્સી વધી ગઈ છે. ઓકે, અને કેટલા સમય સુધી પેશન્ટ્સે આરામ લેવો પડતો હોય છે સર્જરી કર્યા પછી? 5-10 દિવસનો આરામ લેવો પડે. એમ બી મેઇન હવે જ્યારે તાળવાનું ઓપરેશન કરીએ, તાળવાનું, ત્યારે ખાવા પીવાનો રસ્તો એ જ છે, ખાવું બી ત્યાંથી જ પડે. તો ખાતી વખતે પેઇન થતું હોય છે, એ 5-10 દિવસ થાય છે, દેટ ઇઝ નોર્મલ. પણ એકવાર રોજ આવી જાય પછી કશું જ નહીં. આ ઓપરેશનનો બીજો કોઈ મોટો સાઈડ ઇફેક્ટ નથી કે મોટો ખોળ ખાપણ કે કંઈ એવું મોટી સાઈડ ઇફેક્ટ છે જ નથી આ ઓપરેશન. રાઈટ, ખાલી 5-10 દિવસ દુખાવો થાય તે જ. બરાબર છે. અને સામાન્ય રીતે જે સર્જરી થતી હોય છે એ ભાગની અંદર કંઈ કાપકૂપ કે એવું કંઈ થતું હોય છે બહારની તરફ કે એવું કંઈ દેખાતું હોય છે? ના, ઓપરેશન જે કરવાનું આવે તે બધું લેઝરથી કરું છું. મારી પાસે કોબ્લેટર મશીન છે. ઓકે, મશીન દ્વારા લેઝર પદ્ધતિ કહી શકીએ આપણે, ને એનાથી ઓપરેશન કરવામાં બધું નાકની અંદરથી કે મોણામાંથી ઓપરેશન થાય, બહારથી કોઈ ચીડફાડ નહીં આવે, કોઈને ખબર બી નહીં પડે કે આ ભાઈનું ઓપરેશન થયેલું છે કે આ બેનનું ઓપરેશન થયેલું છે. બરાબર છે. સામાન્ય રીતે સંદીપભાઈ, જ્યારે કોઈ વ્યક્તિ છે નસકોરાથી પીડાતી હોય અને આપણી પાસે આવે છે અને એમને નિદાન કરવું હોય, તો નિદાન માટે અને સારવાર માટે એપ્રોક્સિમેટ કેટલો ખર્ચ થતો હોય છે? હા, એટલે ડેટ ડિપેન્ડ્સ કે સ્લીપ સ્ટડી જે કરીએ આપણે. જી, સ્લીપ સ્ટડીના નોર્મલી 5,000 રૂપીઝ થતા હોય છે. જી, પછી સ્લીપ એન્ડોસ્કોપી, સ્લીપ એન્ડોસ્કોપીના બી અરાઉન્ડ 4-5 હજાર રૂપિયા થાય. ડિપેન્ડ્સ કે પેશન્ટનું કેટલું વેટ છે, શું છે, એનેસ્થેસિયા પોઈન્ટ ઓફ વ્યૂ જોવું પડે. અને પછી સર્જરી, સર્જરીમાં બી અલગ અલગ છે. નાકના અલગ છે, તાળવાના અલગ છે. નાકના અરાઉન્ડ જોવા જાય તો 15-25 હજારની વચ્ચે થાય, તાળવું જોવા જાય તો 30-50 હજારની વચ્ચે થાય. એટલે અલગ અલગ પેશન્ટના અલગ અલગ હોતું હોય છે, પણ કેટલું ઇન્વોલ્વમેન્ટ છે તે જોયા પછી પેશન્ટ ડિસ્કસ કરીને થાય અને બધું લેઝર પદ્ધતિથી ઓપરેશન થાય. બરાબર. અને કદાચ બીજી કોઈ હાયર ટેબ્લેટ્સ કે એવું પણ કંઈ રિક્વાયરમેન્ટ પાછળથી નહીં રહેતી હોય રોજ આવવા સિવાય? હા, રોજ આવે ત્યાં સુધી પેઇન કિલર ને બધું આપતા હોઈએ છે. જી, એટલે દુખાવાની ગોળી ને બધું ચાલતું હોય રોજ આવે ત્યાં સુધી. બાકી બીજું કોઈ ખાસ દવાની જરૂર હોતી નથી. અને એકવાર રોજ આવી ગયું પછી તો કોઈ મેડિસિન લેવાની જરૂર નથી લાઈફ ટાઈમ માટે. બરાબર છે. ઓકે, તો આમ જો એમ કહી શકાય કે એક પેશન્ટ જ્યારે એક નાની એવી સારવારમાંથી પસાર થાય છે, કદાચ થોડો ખર્ચ થઈ શકે પણ એના માટે જીવનભરનો એક આરામ બની શકે છે. આટલું જ નહીં પણ સૌથી મહત્વપૂર્ણ વાત છે વ્યક્તિની વર્ક એફિશિયન્સી, એટલે કે કામ કરવાની જે શક્તિ છે, જે તીવ્રતા છે તે. ઘણી વખત પૂરતી ઊંઘ ન હોવાને કારણે વ્યક્તિ કામથી અસંતોષ અનુભવતી હોય છે, દિવસભર પીડાતી રહેતી હોય છે. અને એ પીડામાંથી મુક્તિ એટલે કદાચ કહી શકાય નસકોરાને દૂર કરીએ. પૂરી ઊંઘ જ્યારે, બ્રેઇન પણ જ્યારે પૂરતી ઊંઘ લેતું થઈ જાય, ત્યારે ખરા અર્થની અંદર વ્યક્તિ છે પૂરી ઊંઘ કરતો થઈ જાય અને એ જ રીતે એની કામ કરવાની શક્તિમાં ઉમેરો થઈ શકે. વર્તમાને જે ફૂડ્સ લેવામાં આવી રહ્યા છે સંદીપભાઈ, એની કોઈ અસરને કારણે આવું થઈ શકતું હોય એવું આપનું માનવું ખરું? હા, થઈ શકે. એકચ્યુઅલી જંક ફૂડ્સ છે એ સીધા તમારા ફેટ ને બધું વધારે છે. જી, હવે મોસ્ટલી તમે બી જોયું હશે કે
ओबेस पेशंट है, पेशंट जो बहुत जाड़ू है, ए लोग नस्करा वधारे बोलता है पतला पेशंट करता है, पर पतला पेशंट ने भी बोले छे, पर आ बदा फूड्स जंक फूड सीधा तमारी वजन वधारे छे, वजन वधारे तो बधी जगह चरबी चरबी भेगी थवानी जी, अने चरबी भेगी थाय तो एज रस्तो ब्लॉक करे जी, अने पछी एज नस्करा आपणे वधारे छे। એટલે જંક ફૂડ્સ તો સારા નહીં, બાકી પૌષ્ટિક આહાર એક્સરસાઇઝ જે માણસ કરતો એ લોકોને નસકોરાની તકલીફ ઓછી હોતી હોય છે। બરાબર છે। જ્યારે આ પ્રક્રિયામાંથી વ્યક્તિ પસાર થતો હોય છે, આપે નિદાન અને સારવાર બંને જણાવ્યું, તો મેડિક્લેમ જે વ્યક્તિઓ પાસે હોય છે એમને માટે મેડિક્લેમ ક્લિયર કરાવવો ઇઝી રહેતો હોય છે, એમાં આ પ્રકારની સર્જરીનો કંઈ ઉલ્લેખ છે ખરો એમ? એટલે મેડિક્લેમ માટે નાકનું છે, આપણે ટોન્સિલનું છે ને એ બધા તો બધા તો મેડિક્લેમ પાસ થાય જ છે। હવે આ સર્જરી વિશે હજુ અમે હજુ આ બીમારી બહુ નવી છે, તમે સર્જરી વિશે તમે બી નહીં સાંભળ્યું હશે અને બહુ બધા લોકોએ નથી સાંભળ્યું, એ રીતે મેડિક્લેમ કંપનીવાળા પાસે બી એવું છે કે એ લોકોને અત્યાર સુધી એવું જ ખબર છે કે આ બીમારી એક જ ઇલાજ છે, તે મશીન, બરાબર, એનું કોઈ બીજો ઇલાજ છે જ નથી, તો મશીનના પૈસા કોઈ કંપની આપતું નથી, બરાબર, એટલે એ રીતે પાસ નથી કરતા। કે સર્જરીમાં અમુક વાર પાસ થાય છે, નથી થતું, એ હજુ બી અમારા ડાયલેમામાં જ છે, પણ અમે લોકો ઓલ ઓવર ઇન્ડિયામાં અમે લોકો એવું કરી રહ્યા છે કે એટલીસ્ટ મેડિકલ કંપની ખબર પડે કે આ એક બીમારી છે જેને ઓપરેશનથી આપણે મટાડી શકીએ અને પેશન્ટને હાર્ટ એટેકથી બચાવી શકીએ છીએ। તો એ બધું એવી જ મારે જાગૃતતા પેશન્ટોને લાવવાની છે, ડૉક્ટરો બહુ ડૉક્ટર નથી ખબર હોતી, તમે જ્યારે સાંભળ્યું છે કે અમુક પેશન્ટ ડૉક્ટર પાસે કે સાહેબ નસકોરા બોલે છે, પણ ડૉક્ટર બી જવાબ આપે કે ભાઈ એ તો મને બોલે છે, છોડને એનો કોઈ ઇલાજ નથી, બરાબર, એટલે પેશન્ટોને એવું થાય કે આનો કોઈ ઇલાજ જ નહીં મળે જી, એટલે ડૉક્ટર નથી ખબર, તો હજુ મેડિક્લેમ કંપની સુધી પહોંચાડવું, લોકોને જાગૃત કરવું, આ બીમારી છે જાગૃતતા લાવવી બહુ ઇમ્પોર્ટન્ટ છે। અમે ઓલ ઓવર ઇન્ડિયામાં ટ્રાય કરીએ છીએ બધા અલગ અલગ ડૉક્ટર્સો કે લોકોને એટલીસ્ટ ખબર પડે કે નસકોરા એક બીમારી છે ને, લોકો જાગૃત થાય તો લોકો એનું નિદાન કે ઇલાજ કરવા આગળ વધશે, બરાબર, અને અટેકના ચાન્સીસથી બચી શકે છે। અસવી આપ સાહેબે હમણાં જણાવ્યું કે પૌરુષત્વ પર પણ અસર જોવા મળતી હોય છે, એટલે કે સેક્સ્યુઅલ લાઈફ છે એ પણ ડિસ્ટર્બ બનતી હોય છે નસકોરાથી, એ કઈ રીતે બનતી હોય છે? હા, એટલે સિમ્પલ કે તમે જોયું કે ઊંઘ પૂરી નથી થતી, ઊંઘ ના પૂરી થાય તો માણસને એફિશિયન્સી, તમે આગળ વાત થઈ આપણી કે કામ કરવાની એફિશિયન્સી ઘટી જાય છે, તો એ બી એક પ્રકારનું એક ક્રિયા જ છે, અને એમાં તમારી જો એફિશિયન્સી ના હોય બોડીની તો તમને એમાં એટલા તમે લાઈફને એન્જોય નહીં કરી શકો જી। બીજું તમે બીજું એ બી છે કે તમને યાદશક્તિ બી ઘટી ઘટી જવા લાગી હતી, કેમ કે બધું કારણ છે તમારી ઊંઘ પૂરી નથી થતી એટલે આ બધી તકલીફ થાય છે, લેક ઓફ સેક્સ્યુઅલ ડ્રાઈવ, પછી આપણે મેમરી ઇમ્પેરમેન્ટ, ડાયાબિટીસ બી એક વસ્તુ, બીજું કે નસકોરા પેશન્ટને ડાયાબિટીસ અને હાઇપરટેન્શન યંગ એજમાં આવી જતા હોય છે, કેમ કે મેં તમને જે કીધું કે 6-8 કલાક હાર્ટને ઓક્સિજન નથી મળતું અને એ દરમિયાન હાર્ટને જોરશોરથી કામ કરવું પડે છે, તો એવા પેશન્ટોને હાઇપરટેન્શન બીમારી બી આવી જતી હોય છે। પછી એવું બી નોટ કરવામાં આવ્યું છે કે ડાયાબિટીસવાળા પેશન્ટનો યંગ એજમાં આવું તો એની સાથે બી નસકોરાનું રિલેશન છે, પણ હજુ ઇટ હેઝ ટુ બી પ્રૂવડ એવું હજુ એક્ચ્યુઅલી, પણ અમે લોકો જે બધા આના જે પેપર્સ બધા પબ્લિશ થયા છે બધું જોયું છે, એમાં એવું આવ્યું છે કે ડાયાબિટીસ અને નસકોરાનું રિલેશન છે, પણ ઇટ હેઝ નોટ યેટ પ્રૂવડ, કે અમે નહીં કહી શકીએ કે હા ડાયાબિટીસને આ રિસ્પોન્સિબલ છે જી। સંદીપભાઈ, આશરે જે સંશોધનો થયા છે પરથી દર 100 કેટલા વ્યક્તિ આ બીમારીથી પીડાતા હોઈ શકે છે, આશરે કેવો ફિગર હોય? ફિગર કેવો અઘરો છે, કેમ કે જેટલા બી સંશોધન થયા છે એ બધા યુરોપ ને અમેરિકામાં વધારે થયા છે અને સિંગાપોર ને બાજુ, ઇન્ડિયામાં એટલા સંશોધન થયા જ નથી, સો એ લોકોના લિટરેચર ને આપણામાં બહુ જ ફરક છે, તો આનું વિષમ નહીં કહી શકે, તો બી આશરે કહી શકે કે દર 100 60-70 લોકો નસકોરા બોલે છે એમાંથી 30-40 તો વધારે પડતા જ છે, પણ એ હજુ બુક્સમાં કે કેસમાં આવ્યું નથી, કેમ કે હજુ ઇન્ડિયામાં એટલું સંશોધન થયું જ નથી આના વિશે, એટલે એવું કહી શકાય કે દર 100 લગભગ 30 વ્યક્તિઓ જે એવું વિચારે છે કે જે પરમ સુખી છે, પરમ તત્વની પ્રાપ્તિ કરી ચૂક્યા છે અને સરસ નસકોરા વાળી ઊંઘ બોલાવે છે, એમને આપની એકવાર મુલાકાત લેવી ખૂબ જરૂરી બની ગઈ છે। ખાસ અવેરનેસ માટે કેવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, કારણ કે એક જાગૃતિનો વિષય બની ગયો, જ્યારે કોઈ મોટી ઘટનાઓ ઘટતી હોય, કોઈ મોટા રોગ હોય તો એના માટે તો અવારનવાર જાગૃતિના કાર્યક્રમો થતા હોય, પણ હવે નસકોરા એટલે વાત સાંભળીને પણ કદાચ હસવું આવી જાય એવી સામાન્ય વાત ગણી શકાય, તો એના માટે જાગૃતિ ફેલાવવી એ પણ એક ઘણો બધો અઘરો વિષય છે, તો કેવા કેવા પ્રકારના કાર્યક્રમો યોજાતા હોય છે અથવા તો આપ દ્વારા કેવા પ્રયત્નો કરવામાં આવે છે? એટલે એસ જ તો કોઈ પ્રોગ્રામ એટલા ઓછા થતા જ નથી જી, કેમ કે કહું તો છું કે ડૉક્ટર નથી ખબર કે નસકોરા બીમારી છે, તો બીજા આમ પબ્લિકને ક્યાંથી ખબર પડે જી જી, અને મેં એકચ્યુઅલી થોડા પેપર્સમાં એડ આપ્યા હતા, પછી મેં લેક્ચર્સ લીધા છે ફેમિલી ફિઝિશિયન્સને, આયુર્વેદિક ડૉક્ટર્સને બધાને, કે એકચ્યુઅલી ડૉક્ટરને બી ખબર પડે કે નસકોરા બીમારી છે, તો દે કેન એટલીસ્ટ ટ્રાય પેશન્ટને વાત કરી શકે કે હા ભાઈ નસકોરાને આ છે તો તમે
એક વાર કન્સલ્ટ કરવી જરૂરી છે જી. અને બીજું કે આજે તમે મને આજે બોલાવ્યા એ બી એક મીડિયેટર છે કે આવી રીતે હું લોકોને કહી શકું કે હા ભાઈ નસકોરા વિશે થોડો સિરિયસલી વિચારો અને એનો ઈલાજ કરાવો. અને આ રીતે હું ધીરે ધીરે ટ્રાય કરી રહ્યો છું અને જ્યાંથી મને કોઈ બી મને કહેશે કે તમે સાહેબ આના વિશે કંઈ બી લેક્ચર આપાવો તો આઈ એમ રેડી, મતલબ હું ક્યારે બી આવી શકું છું. કેમ કે મને એક એવું છે કે નસકોરા વિશે લોકોને બધી જ ક્વેશ્ચન કે આન્સર જે બી હોય, લોકોની ક્વેરી હોય, નસકોરા લોકો સમજવે, બીમારી સમજે, લઈને ઈલાજ કરાવે, તો એટલીસ્ટ આપણે એક હેલ્ધી સોસાયટી તરફ જઈ શકીએ છીએ. જી જી, ખાસ કરીને આપે કહ્યું એ પ્રમાણે હજુ જાગૃતિનો અભાવ છે, આ સાથે આપણા રાજ્ય અને દેશમાં સંશોધનોનો પણ આ વિષય પર અભાવ છે. એવા સમયે શું સરકારી દવાખાનાઓમાં આ બાબતે કંઈ ખાસ સારવાર કરવામાં આવતી હોય છે કે કેમ? સરકારી દવાખાનામાં હજુ મને બી આઈડિયા નથી, કેમ કે જ્યારે હું મેં બી સરકારી દવાખાનામાંથી જ મારું પીજી કર્યું છે જી, ત્યારે તો કંઈ હતું જ નહીં આના વિશે કંઈ ખાસ. હજુ બી એવું કંઈ ખાસ સંશોધનો થતા નથી, કેમ કે આ બીમારીને લોકોએ, અમારું એવું છે કે આ બીમારી અમે લોકોએ જે શોધ, મતલબ લિટરેચર બધા વાંચ્યા તો એવું એક અમારે વર્ડ મળ્યો છે કે આ બીમારી દુનિયાની સૌથી જુવાન બીમારી છે. બાકી બધી બીમારીની શોધ થઈને 100 વર્ષ, 150 વર્ષ, 200 વર્ષ થઈ ગયા છે, પણ આ બીમારીને શોધાઈને આઈ કેન્સર 1981 બીમારી પહેલી વાર શોધાઈ હતી કે આ આ એક પેશન્ટને તકલીફ હતી, ત્યારે લોકોએ એક ડોક્ટરે કીધું હતું નોટ ઇન હિયર યુરોપ કે આને આ બીમારી હોઈ શકે જી. એટલે આ બીમારી એકદમ નવી છે, એટલે હજુ એને સરકારીમાં અને બધે જે થતા થોડી વાર તો લાગશે જ, પણ એકવાર જાગૃતતા આવશે તો ધીરે ધીરે, એકવાર વહેણ ચાલુ થયો છે તો લોકો ધીમે ધીમે જોડાશે એમાં જી. આપણે નિદાન માટે ઘણી સરસ મજાની વાતો કહી કે ખાસ પદ્ધતિ દ્વારા નિદાન કરવામાં આવતું હોય છે, આ બે પદ્ધતિઓ જુદી જુદી અપનાવો છો, આ સાથે સારવાર માટે પણ ખાસ વિશેષ ઉપકરણોની મદદ લેવામાં આવતી હોય છે, તો આપની જે હોસ્પિટલ છે એના પર દર્દી સામાન્ય રીતે જ્યારે આવે છે, એડમિટ થાય છે, ત્યારે એને કેવા પ્રકારની સુવિધાઓ મળે છે કે એ હેરાન ના થાય? હા, સૌથી પહેલાં તો મેં તમને કીધું કે હું બધા પેશન્ટ જોડે મારે 1.5-2 કલાક સુધી વાત કરવી પડે. આ જે મેં તમને અત્યારે બધું કીધું એ બધું મારે એમને વિશેષ રીતે વિડીયો સાથે કે ફોટોગ્રાફ સાથે સમજાવવું પડે. પછી પેશન્ટોને હવે તો હું એવું કરું છું કે પેશન્ટ, કેમ કે લોકોને એવું થાય કે નસકોરા થોડું ઓપરેશન કરાવવાનો હોય, હું ગાંડો થયો છું કે ઓપરેશન કરો નસકોરા માટે, તો હવે મારી પાસે ટોટલ 40 પેશન્ટ્સ છે જેને ઓપરેશન થઈ ઓલરેડી થઈ ચૂકેલા છે, તો હું હવે પેશન્ટોને એમના નંબર આપી દેતો હોઉં છું, કેમ કે એ લોકોએ મને કીધું છે કે સાહેબ કંઈ બી હોય તો મને નંબર આપજો, તો એ લોકોના પોસ્ટના પોતાના શેર કરતા હોય કે અમને પહેલાં કેવું હતું ને હવે કેવું છે, તો એવી રીતે પેશન્ટને થાય કે હા અમે રાઈટ પાથ પર છે. એવું નથી કે ખાલી ઓપરેશન કહીને, કેમ કે અડધા 90% લોકો બહારને એવું જ કહેશે કે એનો કોઈ ઈલાજ ના હોય, ઓપરેશન ના કરાવ, તું પૈસા વેસ્ટ કરી રહ્યો છે જી, બરાબર ને? એવું થાય, પછી ઓપરેશન થાય, ઓપરેશન પછી હું પેશન્ટને એક દિવસ રાખતો હોઉં છું, એમાં પેશન્ટનું નાકનો પટ્ટી કે પછી એ બી સક્શન જે બી કરવાનું હોય, એ પછી પેશન્ટને થોડુંક પેઇનમાંથી રિલીફ થાય, ઇન્જેક્શન આપીને પછી હું બીજા દિવસે ડિસ્ચાર્જ કરતો હોઉં છું અને પેશન્ટને સમજાવતો હોઉં છું કે થોડા દિવસે ટાંકા છે તમારા મોઢામાં કે નાકમાં જ્યાં બી અંદર, કેમ કે બધું અંદર જ છે, બહાર કંઈ છે નથી, એટલે આરામથી ધીમે ધીમે લિક્વિડ ડાયટ્સ ખાજો અને ધીરે ધીરે ગ્રેજ્યુઅલી આવી જવાનું છે, પણ એ 5-10 દિવસ થવાનું છે, તમે એકવાર એક સ્ટેજ પાર કરી લેશો તો વાંધો નહીં આવે. એટલે પેશન્ટને આમાં સમજાવવું પડતું હોય છે અને ધીરે ધીરે કાઉન્સેલિંગ કરીને એનું ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે જી જી. જ્યારે નસકોરાની જ વિશેષ વાત આવે છે ત્યારે ઘણા બધા દર્દીઓ છે એ કદાચ આ વાતને બીમારી સમજવા જ નહીં માંગતા હોય એમ, એવા સમયે કોઈ ફિઝિશિયન્સ કેવી રીતે એને આપ સુધી પહોંચાડી શકે? હા, મતલબ એટલે તો હું કીધું કે મેં લેક્ચર્સ આપ્યા છે ફેમિલી ફિઝિશિયન્સને, બીજા ડૉક્ટર્સને, પછી અત્યારે મારો ટ્રાય ચાલુ જ છે કે જ્યાં બી મને મોકો મળે છે હું ક્યાં બી લેક્ચર્સ આપું જ છું, તાકી લોકો ડૉક્ટરને બી ખબર પડે કે આને આવી રીતે, મતલબ નસકોરાને લીધે મેં એકચ્યુઅલી કાર્ડિયોલોજ જોડે ડિસ્કસ કર્યું હતું કે તમારે શું કેવું છે, તો એ લોકોએ બી કીધું કે હા નસકોરા એક મોટી રિસ્પોન્સિબલ વસ્તુ છે એટેક લાવવા માટે, દે હેડ ઓલ્સો એક્સેપ્ટેડ ડેટ. તો પછી મેં એ જ રીતે ટ્રાય કર્યા કરું છું જ્યારે બી કોઈ ડૉક્ટર જોડે અમારી મીટિંગ થાય કે ગેટ ટુગેધર થાય, જસ્ટ એમને કન્વિન્સ કરવાનું જી. ચેતતા નર સદા સુખ એવી આપણી કહેવત છે અને આપે કહ્યું એમ કે નસકોરા બોલાવવાના પણ 4 અલગ અલગ સ્ટેજ છે, તો જે વ્યક્તિઓ કદાચ પ્રાથમિક સ્ટેજમાં તબક્કામાં છે અને દ્વિતીય અથવા તૃતીય તબક્કામાં છે એમના માટે કંઈ ખાસ એવી વાત ખરી કે એવી કોઈ એક્સરસાઇઝ ખરી કે એ ચેતી જાય અને એ 4th સ્ટેજ સુધી ન પહોંચે? એમાં એવું છે કે ફર્સ્ટ સ્ટેજ હોય, ફર્સ્ટ સેકન્ડ સ્ટેજ, તો એ સ્ટેજમાં આપણે નોટ યેટ પ્રૂવ, બટ અમે લોકો જસ્ટ વાંચી બધું કરીને જોઈએ છે કે અમુક યોગાથી ફાયદો થઈ શકે છે.
પછી તમારા એક્સરસાઇઝથી ફાયદા થઈ શકે, જેમાં તમારે એક્સરસાઇઝ બી કેવા, ખાલી મસલ મસલ બાઇસેપ બાઇસેપ એક્સરસાઇઝ નહીં, તમારા શ્વસન ક્રિયાના મસલ્સને એક્ટિવ કરવા માટે, એને એને ટાઇટ કરવા માટેના એક્સરસાઇઝીસ, મેઇન ખાસ કરીને યોગામાં બહુ બધા એક્સરસાઇઝીસ છે, એવા એક્સરસાઇઝ તમે રેગ્યુલર કરો, તમારો વેટ રિડ્યુસ કરો, તો તમને ફાયદો થઈ શકે છે. જી બરાબર ને. બાકી ચોથો સ્ટેજ હોય તો પછી એ બહુ વાર થઈ ગયો હોય, ત્યારે તમે આ બધું કરવા માટે બી તમારે પાસે ટાઈમ નહીં હોય. સર્જરી એ છેલ્લો વિકલ્પ છે? નહીં, સીપેપ નાક કપાઈ ગયું હોય એવો અહેસાસ થાય. પણ જે લોકો ખરેખર આ બીમારીથી પીડાઈ રહ્યા હોવાનો સેજ પણ અનુભવ કરતા હોય, તો ફરી એક વખત એ જ વાતને વાગળ ગયો કે ચેતતા નર સદા સુખી, એક વખત ચેતી અને ચોક્કસપણે એક વખત એનું એક્ઝામિનેશન થાય એ ખૂબ જરૂરી છે, દર્દની તપાસ થાય એ ખૂબ જરૂરી છે. સાહેબનો સંપર્ક ન્યુ અડાજન અને અડાજન ખાતે એમના ક્લિનિક પર થઈ શકે છે. આપ સાહેબ આવ્યા અને સ્ટુડિયોમાં ઘણી સરસ મજાની વાતો થઈ, ખાસ કરીને નસકોરા, એટલે મેં કહ્યું એમ સામાન્ય વાત કરતા હોય તો એ હસવા જેવી વાત બની જતી હોય, પણ આટલો બધો ભયજનક વિષય બની શકે છે એનો આજે મને પણ પહેલી વખત અંદાજ આવ્યો. આપ સૌને પણ, કદાચ આપ સૌના માટે પણ આ વાત નવી હશે કે નસકોરા એ ખરેખર કોઈ મોટી બીમારીનું ઘર બની શકે છે, આપને ગમે ત્યારે હેરાન કરી શકે છે, ઊંઘતા પણ ઝડપી શકે છે. તો આપ પણ ચેતી શકો છો, વધારે ગભરાયા કરતા જેમ સાહેબે વાત કરી એમ ચેતતા રહો અને સદા ખુશ રહો. આપની તબિયત સારી બની રહે એવી મંગલમય કામનાઓ સાથે સાહેબનો આભાર માનીએ અને નમસ્કાર. થેન્ક યુ.